નમસ્કાર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની ફેસબુક ઉપર આપ સૌનું સ્વાગત તેમજ અભિવાદન. પ્રજ્ઞાચક્ષુ લુઈસ બેલ વાદ્યવૃંદ ઓર્કેસ્ટ્રા ગ્રુપના સ્ટુડિયોથી હું આતિમ રંગવાલા આપ સૌનું સ્વાગત તેમજ અભિવાદન કરું છું. આજે તારીખ 15/8/2022 છે, એટલે કે આપણો સ્વતંત્રતા દિવસ છે. આજે આજના દિવસની આપણા બધા માટે, એક એક ભારતીય માટે આજનો જે દિવસ છે એ ગૌરવ, આપણે આપણે આપણી છાતીને ફૂલાવી અને ગૌરવથી કહી શકીએ છીએ કે આપણે ભારત દેશના વતની છીએ અને ભારત દેશના નાગરિક છીએ, અને આપણને ગર્વ છે કે આપણે ભારતની ધરતી ઉપર જન્મ લીધો છે. એક એવી ધરતી કે જે ધરતી ઉપર પ્રભુનો વાસ છે, જે ધરતીને, જે ધરતીની માટી છે એને સોનું કહેવામાં આવે છે, અને સોનાની ચીડિયા એટલે કે સોનાની ચીડિયા તરીકે આપણે ભારતને ઓળખીએ છીએ. આપણા ભારત દેશની વિશેષતા અનેકતામાં એકતા છે, એ આપણા દેશની વિશેષતા છે, અને આપણા દેશ જેવી વિશેષતા અન્ય કોઈ જગ્યાએ જોવા મળતી નથી. દુનિયાના કોઈ પણ છેડે જઈએ આપણે, પણ આપણી માતૃભૂમિને આપણે ક્યારેય ભૂલી શકતા નથી. આપણી માતૃભૂમિ આપણે હંમેશ માટે યાદ કરતા રહીએ છીએ, કેવી પણ જગ્યા ઉપર જાય. પણ આપણે કહીએ છીએ ને કે ઘર અંતે દુનિયાનો છેડો ક્યાં, તો કે ઘર. એવી રીતે આપણે કોઈ પણ જગ્યાએ ગયા હોય પણ આપણા દેશની માટીની જે મહેક છે એ આપણાથી ક્યારેય વિખૂટી પડતી નથી, અને આપણે હંમેશા એના તરફ ખેંચાયેલા રહીએ છીએ. આપણા અંદર જ્યારે આપણા દેશનું નામ આવે ત્યારે એક અનેરી ઉર્જાનો સંચાર થાય છે. તો આજે મને જણાવતા આનંદ થાય છે કે ખાસ વાંકાનેરથી અમીનભાઈ ભુવા એમના મિત્ર મંડળ સાથે, એમના ફેમિલી સાથે આજે લક્ષ્મીનગર ખાતે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની મુલાકાતે આવ્યા છે, અને સુંદર મજાના એક ભોજન સમારંભનું આયોજન કર્યું. ત્યાર પછી અત્યારે એક સુંદર મજાનો નાનો એવો કાર્યક્રમ અને દેશભક્તિ ગીતનો આપના માટે લઈને આવ્યા છીએ, અને સાથે સાથે ત્યાર પછી થોડા રાસ ગરબા પણ આપને બતાવીશું અમે. તો અમારી સાથે જોડાયેલા રહેજો, અને વિડીયોને જાજો ને જાજો શેર કરજો. એક વખત અમારા ઓર્કેસ્ટ્રા ગ્રુપ માટે અહીં બેઠેલા તમામ મહેમાનોને હું તાળીઓ વગાડવાનું કહીશ. અમારા જે મેમ્બરો છે બધા આપણે ઓપન કરીએ. આ જે અમારું ગ્રુપ છે એ સંપૂર્ણ નેત્રહીનોનું ગ્રુપ છે. સંસ્થા નેત્રહીનો માટે જે કાર્ય કરે છે તેમાંનો એક ભાગ ઓર્કેસ્ટ્રા ગ્રુપ છે. ઓર્કેસ્ટ્રા ગ્રુપ બનાવવાનો હેતુ એ છે કે નેત્રહીનો પોતાના પગભર થાય અને આમાંથી પોતાની રોજી કમાય, પોતાનું જીવન પોતે સોમાનભેર જીવી શકે. એ હેતુથી સંસ્થાએ એક ઓર્કેસ્ટ્રા ગ્રુપની સ્થાપના કરી, અને લગભગ છેલ્લા 4 વર્ષથી આ ઓર્કેસ્ટ્રા ગ્રુપ કાર્યરત છે. એમાં 2 વર્ષ જેવો સમયગાળો તો કોરોના કાળનો હોય ગયો, અને મોરબીની 90% જનતા હજી સંસ્થાથી અજાણ હોય એટલે બધા લોકોને ખબર નથી. પણ ધીરે ધીરે જે લોકો સંસ્થાના સંપર્કમાં આવે છે એ લોકો અમારા ગ્રુપને લગ્ન પ્રસંગમાં, જન્મદિવસમાં, લાડવાના પ્રસંગમાં, રાંદલમાં, રાસ ગરબા તેમજ ફિલ્મી ગીતોના કાર્યક્રમો આપવા માટે બોલાવે છે. એમાંના આજે અમીનભાઈ ભુવા હમણાં હાલ નવરાત્રી ટૂંક સમયમાં આપણે સામે જ દેખાય છે. તેમના તરફથી 5મું નોરતું વાંકાનેર ખાતે બુક કરવામાં આવ્યું છે, અને લુઈસ બેલ વાદ્યવૃંદ ઓર્કેસ્ટ્રા ગ્રુપને કાર્યક્રમ આપવા માટે 5મા નોરતે વાંકાનેર જવાનું છે. તો અમે આભારી છીએ, ભગવાનના પણ આભારી છીએ કે એટલા સરસ વ્યક્તિ આજે સંસ્થાને મળ્યા છે, અને અહીંયા જેટલા મેમ્બરો બેઠા છે એ તમામ મેમ્બરો સંસ્થા સાથે એકદમ હૃદયપૂર્વક જે સંસ્થાની લાગણી છે એમના હૃદયની અંદર સ્પર્શી ગઈ છે. અને અમે પણ આભારી છીએ કે આટલા સરસ બધા મહાનુભાવો, આટલા સરસ લોકો આ સંસ્થા સાથે જોડાના છે. તો મેં જ હમણાં શરૂઆતમાં કીધું કે આપણે દુનિયાના ગમે તે છેડે જઈએ પણ આપણા દેશની જે ખુશબો છે, આપણા દેશની જે લાગણી આપણા હૃદયની અંદર છુપાયેલી છે એ ક્યાંય અછાની રહેતી નથી, અને આપણું હૃદય હંમેશા આપણા દેશને, દેશની માટીને સ્પર્શવા માટે થનગનતું હોય છે. તો આજે સૌ પહેલા દેશભક્તિ ગીતનું આપણે શરૂઆત કરીએ. તો આજના સૌ પહેલા ગીતના શબ્દ છે, એ મેરે પ્યારે વતન, એ મેરે બિછડે ચમન, તુઝ પે દિલ કુરબાની. Thank you.
હૃદયસ્પર્શી ગીત છે અને મારું પણ ખૂબ મનગમતું ગીત છે
कि हम उस देश के वासी है जिस देश में गंगा बहती है। तो गीत लेने आवे छे अपनी माटे सच्चाई रहती है जहाँ दिल सफाई रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। Yeah.
સાહેબ નામ નથી વાગતી આમાં વાગે સાહેબ નામ નથી વાગે તબલા વાગે હવે આપના માટે એક એવું ગીત લઈને અમે આવીએ છીએ કે જે ગીત એક એક ભારતીયના હૃદયની અંદર છે અને 1965 ની સાલની અંદર જ્યારે ચીન સાથે યુદ્ધ થયું ત્યાર પછી સ્વર સામ્રાજ્ઞી સ્વર્ગીય લતા મંગેશકરે જે બોર્ડર ઉપર ગીત ગાયું હતું કે જે ગીતના શબ્દ આજે પણ દરેક ભારતીયના મુખ ઉપર છે એ ગીત લઈને આવી રહ્યા છે અરુણા સોલંકી અને હસમુખ વાલા Yeah.
કોઈ પણ મુલ્કની અંદર નથી તો એવું જ એક પ્રેરણાદાયક
ગીત લઈને અમે આપની સમક્ષ આવીએ છીએ અત્યારે. મેરા મુલ્ક મેરા દેશ મેરા યે વતન. Thank you.
કેને સી કેન બજાય ઓન ગો થાકી ગયો તો કે જો પ્રોગ્રામ ચેન્જ કર નાખી હજી બે ગીતો સાંભળવાના છે જજે નહીં બરાબર કારણ કે આજે જે દિવસ છે એ તો એક વર્ષની રાહ જોઈ ત્યારે આવે છે એટલે આજના દિવસને આપણે સારી રીતે સેલિબ્રેશન કરી લઈએ ચલો રેડી બધા તમલાવાડાની ગયા કમા 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 બીજું છે કેવું ફિલ્મ હતી જે ફિલ્મની અંદર ઇન્ડિયા ચાઇનાની વોર હતી એના ઉપર આખું પિક્ચર બનાવવામાં આવ્યું હતું અને હિમાલયની રક્ષા કરતા જે ગીત ગાવામાં આવે છે લડાઈ વખતે ગીત અમે આપના માટે લાવીએ છીએ Thank you.
હવે કેવું ગીત આપના માટે લઈને આવીએ છીએ કે જે ગીતની અંદર આપણા ભારત દેશની તમામે તમામ પ્રકારની જે શાન છે એની અંદર દર્શાવવામાં આવી છે. થોડી ઝલક રાસ ગરબાની બતાવી દઈએ. રમવું હોય તો ખુરશી આમ છે બધા ઉપર વેચે Thank you.
धन्यवाद धन्यवाद तुम्हारा।